નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. છેલ્લા 48 કલાકથી જે ચર્ચા રાષ્ટ્રીય ફલક ઉપર થઈ રહી છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને RSSના એક કાર્યક્રમમાં નાગપુર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે, એ સાથે કેટલાયની આંખની ભ્રમરો કથક કરવા માંડી છે. કેટલાકને આ વાત ગમી છે, કેટલાકને આની આલોચના કરી છે, કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે જેમણે RSSની બહુ જ કડક ભાષામાં ટીકાઓ ભૂતકાળમાં કરી છે, પ્રણવ મુખર્જીએ આ કાર્યક્રમમાં ના જવું જોઈએ અને જો જાય છે તો એના સમીકરણો કંઈક જુદા બને છે એવું એમનું અનુમાન છે. આ દેશની અંદર કેટલીક સંસ્થાઓ એવી છે કે જેમના માટે શરૂઆતથી આભડછેટ રાખવામાં આવી છે અને આભડછેટનો સૌથી મોટો અનુભવ એટલે સૌથી કડવો અનુભવ જો કોઈને થયો હોય તો એ શબ્દનો પ્રયોગ વખતો વખત એમના પોતાના માટે કરે છે, એ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. તેમણે કહ્યું છે કે શાના માટે મારી સાથે આભડછેટ રાખવામાં આવી રહી છે. આ જ વસ્તુ RSS સાથે આભડછેટ રાખવામાં આવી રહી છે અને અત્યારે RSS માટે પણ એમ કહેવાય છે કે શાના માટે RSSના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીએ જવું જોઈએ. સંઘનો આ જે શિક્ષા વર્ગ થઈ રહ્યો છે એની શરૂઆત એક નાનકડી એક પૂર્વ ભૂમિકા દર્શકો સમક્ષ રજૂ કરી દઈએ કે હેડગેવારજી જે સંસ્થાપક હતા RSSના, 1927માં તેમણે શરૂ કરી અને શરૂઆતમાં તેને OTC કહેવામાં આવતું હતું. સંગઠનના અસ્તિત્વમાં આવ્યા પછી 3 વર્ષથી આ શરૂઆત થઈ અને સંઘ શિક્ષા વર્ગના 2 મહત્વપૂર્ણ વર્ષોમાં ત્યાં આ એક હતું. એક વિજયાદશમીનો ઉત્સવ અને એક છે સંઘ શિક્ષા વર્ગ. 3 વર્ષના કેમ્પમાં ઓફિસર્સ ટ્રેનિંગ કેમ્પ જે OTC કહેવાતું હતું અને ગોવલરકરજીએ તેમનું નામ બદલીને સંઘ શિક્ષા વર્ગ રાખ્યું. આ કાર્યક્રમના સમાપનમાં જ્યારે આ CBનું સમાપન થાય છે ત્યારે અલગ અલગ ક્ષેત્રમાંથી કોઈ પણ એક ક્ષેત્રમાંથી એવી શખ્સિયતને જે ખૂબ જાણીતી હોય, પછી સંઘની વિચારધારા સાથે સંમત હોય કે ના પણ હોય, પણ આવી શખ્સિયતને બોલાવવાનું આમંત્રણ આપવાનું હંમેશા સંઘની એક પરંપરા રહી છે. મુખ્ય અતિથિ છેલ્લા દિવસે પ્રવચન આપે છે અને એ જ રીતે સરસંઘ સંચાલક પણ ભાષણ આપણને એ સાથે સંઘ શિક્ષા વર્ગની પુનઃઆવૃત્તિ થાય છે. પ્રણવ મુખર્જીને આ સંઘ મુખ્યાલય દ્વારા જે આમંત્રણ આપવામાં આવી છે, પ્રણવ મુખર્જી તરફથી હજુ કોઈ પ્રત્યાઘાત કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ સંઘે કહ્યું છે કે અમે આમંત્રણ આપ્યું છે અને જોવાનું એ રહેશે કે આ કાર્યક્રમમાં તેઓ સામેલ થાય છે કે કેમ. પરંતુ આ પહેલો ઉદાહરણ આ પહેલો દાખલો નથી કે વિપરીત વિચારધારાવાળી વ્યક્તિને સંઘે આમંત્રિત કર્યા હોય. આજે ચર્ચાનો મુખ્ય સૂર એ છે કે શા માટે અલગ અલગ વિચારધારાના લોકો એક મંચ ઉપર એકબીજાને આમંત્રિત ન કરી શકે, સંઘ સાથે આભડછેટ કેમ, એ ચર્ચાનો મુખ્ય વિષય છે. આ ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે રાષ્ટ્રીય સેવક સંઘ સાથે સંકળાયેલા અગ્રણી હરેશભાઈ ઠક્કર, કોંગ્રેસ પક્ષ તરફથી અશોક પંજાબી અને ખૂબ સિનિયર મોસ્ટ પત્રકાર રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ, ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના આ ચોપાટ કાર્યક્રમમાં. શરૂઆત કરીશું હરેશભાઈ ઠક્કરજી. પ્રણવ મુખર્જીને આમંત્રિત કરવામાં આવ્યા વિપરીત વિચારધારા હોવા છતાં પણ સંઘ ક્યાંક ચર્ચામાં રહેવા માટે આમ કરી રહ્યો છે એવા પણ કેટલાક લોકો વિરોધીઓ આક્ષેપ કરતા હશે, પણ શું કારણ હોઈ શકે વિપરીત વિચારધારાવાળી વ્યક્તિને આમંત્રિત કરવા પાછળનું તર્ક સંઘનો કયો હોઈ શકે? પહેલો તો પ્રશ્ન મારો વળતો પ્રશ્ન એ છે કે સંઘમાં દેશમાં ચર્ચા થાય એટલા માટે કોઈ આવા મહાનુભાવને બોલાવવાની સંઘને શું કામ જરૂર પડે? માની લો વિરોધીઓ આવી ચર્ચા કરે છે એમ કીધું છે તમે, માન્ય, પણ પ્રણવ મુખર્જી સાહેબ અગર પૂર્વ રાષ્ટ્રપતિ સંઘના કાર્યક્રમમાં આવે છે તો માની લો કે વિરોધ પક્ષના લોકો કંઈ બોલે જ નહીં તો ચર્ચા ક્યાં થાય? તો ચર્ચા શું કામ થાય? એટલે ચર્ચા કરે છે કોણ એને તમે એક્યુઝ કરો. બીજી વાત,
પહેલી વખત ચર્ચા હવે થઈ ગઈ છે ચર્ચા, તો એનું ક્લેરિફિકેશન આપવાની જરૂર છે. પરંતુ ક્લેરિફિકેશન કોણે આપવું જોઈએ? જે સંઘને જાણે છે એના માટે તો આ બધા વિષયો બહુ સાહજિક છે. આપની જાણકારી માટે હું આપને કહું કે હું ગત વર્ષ આપણા ગુજરાતના અમદાવાદના બે મહાનુભાવોને લઈને ગયો હતો. એમાંના એક હતા ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ, ટોરેન્ટ પાવરના માલિક શ્રી સુધીરભાઈ મહેતા, અને શેલ્બી હોસ્પિટલના ડૉક્ટર વિક્રમભાઈ શાહ અને એમના દીકરા, ત્રણેય જણા પોતાના ચાર્ટર્ડ પ્લેનથી પૂજનીય સરસંગ ચાલેજીના આમંત્રણથી નાગપુર આવ્યા હતા. હું પોતે રિસીવ કરવા માટે ત્યાં ઊભો હતો. એટલું જ નહીં, મજા એ છે કે ત્યાં આવ્યા પછી એમની એક્ઝિક્યુટિવની ગાડીઓ, જે BMW ને ઓડી સિવાય ગાડીઓ નહોતી દેખાતી એમને લેવા, સુધીરભાઈ મહેતાએ કીધું કે હું સંઘના કાર્યક્રમમાં આવ્યો છું, સંઘની વ્યવસ્થામાં હું રહીશ. અને આ ત્રણેય જણા આટલા મોટા વ્યક્તિ છે, વિશ્વવિખ્યાત વ્યક્તિ છે, સંઘની વ્યવસ્થાથી આવ્યા, આખો દિવસ રહ્યા, પૂજનીય સરસંઘ ચાલકજીની સાથે મિટિંગ કરી, એમનું ભાષણ, એમનું સમારું ભાષણ સાંભળ્યું અને રાત્રે પોતાના ઘરે પરત ગયા. હવે આમાં શું ચર્ચાનો વિષય હોઈ શકે? બીજું કહું, અમે લોકો જ્યારે ત્યાં ગયા તો આપની જાણકારી માટે આનંદ મહેન્દ્ર, મહેન્દ્ર એન્ડ મહેન્દ્રના માલિક, એ પોતે ત્યાં હાજર હતા. આસામના ચીફ મિનિસ્ટર હાજર હતા, આસામના ગૃહમંત્રી હાજર હતા, પરિવાર સાથે. હરેશભાઈ, હરેશભાઈ, એટલે આ વિષય છે કે સંઘની અંદર મધમાખીઓ ગણગણે, એમાં તમે ગરવડ ભલે લેતા હો, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં છે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, આ લોકો બિઝનેસમેન છે, એ લોકો શા માટે ના આવે? નહીં નહીં, મારું કેવું એ છે કે સંઘને બિઝનેસમેન તરીકે સંઘ નથી બોલાવતો. જે વિશિષ્ટ લોકો છે સમાજના, ઇન્સ્પાયરિંગ લોકો છે, એને બોલાવવાની પ્રથા છે સંઘમાં. હવે પ્રણવ મુખર્જી સાહેબ જો પૂર્વ રાષ્ટ્રપતિ હોય અને નિર્વિવાદ વ્યક્તિત્વ હોય અને સંઘે એમને આમંત્રણ આપ્યું છે અને એ પોતાને એમની ઈચ્છા વ્યક્ત કરે છે આવવાની, તો શા માટે રોકવું જોઈએ? કોઈ સંઘ કોઈ ત્રાસવાદી સંસ્થા છે? તમે PFIનો તો કોઈ માણસ નથી આવી રહ્યા. PFIમાં જવાના હશે પ્રણવ મુખર્જી સાહેબ? જશે? કોઈ ઉલ્ફાના કાર્યક્રમમાં જશે? ક્યાં જશે? સંઘમાં નહીં જાય તો ક્યાં જશે? અને સંઘ જેને સમાજે સ્વીકાર્યો છે, સમાજ એના માટે તત્પર છે, હવે જે એનું આસ્થા કેન્દ્ર સંઘ છે, એવી કોઈ સંગઠના સાથે પ્રણવ મુખર્જી કદાચ એક મહેમાન તરીકે ત્યાં આવ્યા, ચર્ચાનો વિષય શું હોઈ શકે મને તો એ સમજણ નથી પડતી. હું એટલા માટે કહું છું, ના ના, ચર્ચા થાય તો શું વાંધો છે એ સમજણ નથી. થઈ જાય ચર્ચા, થઈ જાય ચર્ચા. પ્રણવ મુખર્જી સાહેબ આવશે અને નીકળી જશે. લોકશાહી છે, આ લોકશાહી છે, કરો ને ચર્ચા. અને ચર્ચા એ RSS સ્વીકારે ન હોય એ ન ચાલે ને. નહીં, હું કહું ચર્ચા કરો. ચર્ચામાં ક્યાં, જેને ચર્ચા કરવી છે ચર્ચા કરશે, જેણે આવવાનું છે એ આવશે, જેણે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણ આવશે, એની મહેમાન ગતિ. હરેશભાઈ, અમે તમને મહેમાન તરીકે જ બોલાયા છે, વેલકમ કરીએ છીએ, અમે આપના વિચારો જાણવા માટે જ બોલાયા છીએ. જો તમે પ્રણવ મુખર્જીને બોલાવી શકતા હો તો અમે હરેશભાઈને કેમ ન બોલાવી શકીએ? હું વંદન કરું છું જી. અશોકભાઈ, પ્રણવ મુખર્જીને બોલાયા કે વિપરીત વિચારધારાઓને ભૂતકાળમાં પણ બોલાયા છે એવા દાખલાઓ છે, ખોટું શું છે આના માટે? કેમ આંગળી ચીંધવી જોઈએ? નહીં, ખોટો કે સાચોનો પ્રશ્ન નથી. પ્રશ્ન આ છે કે આની પાછળના ઇન્ટેન્શન કે ઈરાદા શું હોઈ શકે છે? પ્રણવ મુખર્જી એટલા ભોળા છે? પ્રણવ મુખર્જી ભોળા હોય કે ન હોય જુદી વાત છે. તમે તો એમને કેટલા મોટા બનાવ્યા છે. અરે, એ તો ટ્રબલ શૂટર હતા કોંગ્રેસના. બિલકુલ હતા. હવે ટ્રબલ શૂટર ઊભી કરે? નહીં, ભલે હતા જ, એ તો એમાં કોઈ સવાલ જ નથી. એટલે તો તમને કહું છું કે એમને બોલાવવા પાછળનો ઈરાદો શું છે, સાચા ખોટાનો પ્રશ્ન નથી. સંઘ જે રીતે અસ્તિત્વમાં આવ્યો અને સંઘ જે રીતે અત્યારે અસ્તિત્વમાં કામ કરી રહ્યા છે એનો આખું 90-93 વર્ષનું જે ઇતિહાસ છે એ આપ જોશો એક પછી એક, માત્ર ને માત્ર ષડયંત્ર કરીને જ પોતાનું અસ્તિત્વ બતાવવાનું, પોતાના વિચારને આગળ ધપાવવાના પ્રયત્નો કરવાના, ષડયંત્રકારી એક ગૃહની તરીકે આજે સંઘ આખા દેશમાં કામ કરી રહી છે. મને પૂછો, આદરણીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, એમને લગભગ 1980માં જે પ્રવચન કરેલા હતા લોકસભાની અંદર, એ તમામ એમના પ્રવચનો અને એની કાર્યવાહી આપ જોઈ શકો છો કે વૈચારિક રીતે સંઘની વિચારધારાથી કોઈ પણ જગ્યા પર એમને કોઈ મેલ પડી શકે જ નહીં. સંઘ એક વિપરીત વિચારધારા છે આ ભારત. અશોકભાઈ, હવેના સમયમાં આ સંકુચિત વિચારધારામાંથી બહાર નીકળવાની જરૂર છે. કેમ? હું તમને એક દાખલો આપું. આપણા પહેલાં આપણા જે આ દેશને જેના માટે માન છે, હું એ લોકોની વાત કરું. વિપરીત વિચારધારાવાળી વ્યક્તિ, હું વખતો વખત આ કાર્યક્રમની શરૂઆતથી હું આ વાક્ય બોલી રહ્યો છું, તેમને બોલાવવા, એ RSSના કાર્યક્રમમાં એમને બોલાવવા, આમંત્રિત કરવા, એની પરંપરા રહી છે. 1933નો ઉદાહરણ આપીએ તો એ વખતે
તત્કાલીન સંઘ પ્રમુખ હેડગેવારજીએ સેન્ટ્રલ પ્રોવિન્સ કે ના પૂર્વ ગૃહમંત્રી સર મોરાપંત જોશીને આમંત્રિત કર્યા હતા, જે સંઘની વિચારધારાના કટ્ટર ટીકાકાર હતા. એનાથી આગળ એક સ્ટેપ કદાચ જાણીને આઘાત લાગશે તમને. 1934માં આ જ સંઘે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વર્ધામાં આયોજિત આરએસએસ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા અને ગાંધીજી ગયા હતા. બરાબર છે, તો પ્રણવ મુખર્જી કેમ ન જાય? બાબાસાહેબને પણ બોલાયેલા, બાબાસાહેબ આંબેડકરને પણ બોલાયેલા. એ જ કહું છું ને, બાબાસાહેબને પણ તો શું વાંધો, વિઠ્ઠલભાઈને પણ બોલાયેલા. વાંધોનો પ્રશ્ન નથી, પ્રશ્ન આ છે કે ઈરાદો શું છે, ઇન્ટેન્શન શું છે, શા માટે સંઘને ખબર નથી? સંઘ જાણે છે કે વૈચારિક રીતે કોઈ પણ સંજોગોમાં આ મહાનુભાવ ખુલ્લા મનથી બોલાયા છે ને. હા, તો ખુલ્લા મનથી બોલાવવાના પાછળનો ઈરાદો આપણે જાણવાની સૌથી મોટી જરૂર છે. ઇન્ટેન્શન એની પાછળ શું થઈ શકે, કારણ છે કાં તો દાળ આખી કારી છે એવું અશોકભાઈને માનવું છે. હરિભાઈ તમે હવે પ્રકાશ ફેંકો કે ખરેખર દાળ કારી છે, દાળ આખી કારી છે, દાળમાં કંઈક કાળું છે કે નજર કાળી છે? નહીં, મને લાગે છે ત્યાં સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એક કોંગ્રેસી નેતાએ કરી. ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારે 1925માં એની સ્થાપના કરી અને 1937 સુધી એ કોંગ્રેસમાં રહ્યા હતા. કોંગ્રેસ 37ના ડિસેમ્બરમાં એમણે કોંગ્રેસની નોટિસનો જવાબ આપ્યો હતો કે અમે કોંગ્રેસની વિરુદ્ધમાં ક્યારેય હોઈ જ ન શકીએ. આ ડોક્ટર હેડગેવારની ઓપનનેસ તમે જુઓ કે સંઘના પહેલા સરકાર્યવાહ એટલે મહામંત્રી બાળાજી હુદ્દાર, એના સંસ્થાપક, એ જ્યારે કમ્યુનિસ્ટ થાય છે, સીપીઆઈમાં જોડાય છે 38માં, છતાં પણ ડોક્ટરજી એમને એમના શીત શિબિરમાં બોલાવે છે, સ્વયંસેવકોને સંબોધવા માટે બોલાવે છે. હું માનું છું કે ડોક્ટરજીની જે ઓપનનેસ હતી એ ઓપનનેસ આજના સંઘના મિત્રોમાં નથી એ મને દેખાય છે. પણ પ્રણવ મુખર્જીને બોલાવવામાં આવે કે ડૉક્ટર આંબેડકરને બોલાવવામાં આવે કે મહાત્મા ગાંધી બબ્બે વાર સંઘના કાર્યક્રમોમાં જાય, એનાથી હું નથી માનતો કે સંઘને કોઈ ફરક પડે છે અને જે વિચારો ધરાવે છે એમને કોઈ ફરક પડે છે. ડૉક્ટર આંબેડકર હિન્દુ રાષ્ટ્રના કટ્ટર વિરોધી હતા અને સંઘ જેને હિન્દુ રાષ્ટ્રનો આગ્રહી છે, અને છતાં પણ જેને ડોક્ટર હેડગેવારની સાથે સંઘના સંબંધો બહુ સારા હતા. સંઘ એ રાષ્ટ્રીય સંગઠન છે, રાષ્ટ્રવાદી સંગઠન છે, એ બાબતમાં તો કોઈ નકારી નહીં શકે. હું આ બાબતમાં આગળ હું એક ટિપ્પણી કરીશ, તમે જે વાત કરી છે અને ચર્ચા આગળ ધપાવીશું, પરંતુ એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ આ ચર્ચાને આપણે આગળ જોઈશું. વિરામ બાદ ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને ચર્ચા કરી જતા આરએસએસથી આભાર છે. કેમ સંઘના એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રિત કરવામાં આવ્યા, એ મુદ્દા ઉપર જે ધમાસાન દિલ્હીના તખ્તા ઉપર ચાલી રહી છે, જે ટીકા ટીપણ થઈ રહી છે, જે વાંધા વચકા કાઢવામાં આવી રહ્યા છે, એ મુદ્દા ઉપર આખા દેશમાં માહોલ ગરમાયો છે. ચર્ચા કોઈ પણ વિષયની હોઈ શકે એટલે ચર્ચા હંમેશા આવકારીએ છીએ, પરંતુ મતભેદ હોઈ શકે, મનભેદ ન થવા જોઈએ. દેશની પ્રજામાં આ વસ્તુ મતભેદ ન, મતભેદ ભલે હોય, વિચારધારાથી વિપરીત કોઈ વાત હોય, સાંભળવાની સૌજન્યતા દરેકે કેળવવી જોઈએ. હરીભાઈએ જે વાત કરી, પત્રકાર સિનિયર મોસ્ટ પત્રકાર છે, એમણે વાત કરી કે આરએસએસ એ રાષ્ટ્રવાદી સંસ્થા છે, તેમાં કોઈ બેમત ના હોઈ શકે. તેમની આ વાત સાથે બરાબર બંધ બેસે એવી વાત અત્યારે હું કરું છું કે જાન્યુઆરી 2018 એટલે આ વર્ષની શરૂઆતમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ કેટી થોમસે જે શબ્દો વાપર્યા હતા આરએસએસ માટે, એ હું અહીં ઇન્વિટેડ કામામાં હું અહીં જણાવું છું. તેમણે કહ્યું હતું કે સંવિધાન અને સેના પછી માત્ર રાષ્ટ્રીય સેવક સ્વયંસેવક સંઘ જ આ ભારતીયોની રક્ષા કરી શકે તેમ છે. કેટી થોમસની એક લાગણી હતી આ, અને કેટી થોમસ પોતે ક્રિશ્ચિયન હોવા છતાં આરએસએસ માટેનો તેમનો આ અભિપ્રાય હતો. વાત આપણે કરી રહ્યા હતા કે આરએસએસની રાષ્ટ્રવાદી સંસ્થાની નિયત અને નિયતિ માટે
એની કોઈ ડાઉટ ક્યારે ન હોઈ શકે. આપ વાતાગત આપો. એટલે મને જે કહેવાનું મન થાય કે વિવાદ શાને માટે, મને લાગે છે સંઘમાં જે લોકો છે, જે સંઘની વિભાવના છે, એ વિભાવના જાણે છે, એ લોકોને મતભેદનો કોઈ પ્રોબ્લેમ જ નથી. નેહરુને સંઘનું એક ઓબ્સેશન હતું. સરદાર સાહેબે સંઘ ઉપર પ્રતિબંધ લાવ્યો હતો મહાત્મા ગાંધીની હત્યા પછી, અને સરદાર સાહેબે પ્રામાણિકપણે એમના પત્રોની અંદર લખ્યું છે કે સંઘ આની અંદર હત્યામાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી, પણ સંઘે જે ઝેરીલું વાતાવરણ તૈયાર કર્યું એને કારણે આ હત્યા તરફનો માહોલ સર્જાયો એવું સરદાર સાહેબે લખ્યું છે. તમે કુશળ પત્રકારની જેમ એક પછી એક પોપડા ખોલતા જાઓ છો. એટલે આ ચર્ચાને આગળ ધપાવીએ છીએ. જે સરદાર વલ્લભભાઈ પટેલનો આપે ઉલ્લેખ કર્યો એ સંદર્ભમાં હરેશભાઈ પાસેથી એમના વિચારો જાણીશું. હરેશભાઈ, એમ લાગે છે કે ગોડસેના કારણે અને વીર સાવરકરજીની પણ ગાંધીજીની હત્યામાં ધરપકડ થઈ હતી, આ બે જણાના કારણે આરએસએસની પ્રતિભાને જે ધબ્બો લાગ્યો એમ આપ સંમત છો? નહીં, હરિભાઈના જેટલા પણ એમણે મત વ્યક્ત કર્યા હું સાદરપૂર્વક એમને કન્ડેમ કરું છું. એટલા માટે એમના વિષયોને, એમના આક્ષેપોને ગાંધીજીની, એમણે ગુરુજીની પણ વાત કરી. પહેલા વસ્તુનો એ વિચાર કરજો કે સાવરકરજીની ધરપકડ થઈ. મારો કોઈ આક્ષેપ જ નથી, મને લાગે છે. આપણે કહ્યું, મેં આક્ષેપ નથી, પોઝિટિવ લે લો. સંઘે જે ઝેરીલું વાતાવરણ ઉભું કર્યું આ સરદાર સાહેબના પત્ર એમને ઇન્વિટેડ કામ આવે. જે રીતે હરેશભાઈ, જે રીતે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ મેં થોમસજી માટે જે સંઘ માટે બોલ્યા હું બોલ્યો એ રીતે એમને ઇન્વિટેડ કામ આવે. હું હવે હું એનું એનો જવાબ આપું. એમણે એક બાળાસાહેબ ઉદ્ધારનું પણ ઉદાહરણ આપ્યું, હું એનાથી વિપરીત ઉદાહરણ આપું છું. મધુકર દત્તાત્રેય બોકરે, આ પ્રખર સામ્યવાદી, ગાંધીવાદી અને સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયેલા વ્યક્તિ, હિન્દુ ઇકોનોમિક્સ, હિન્દુ ઇકોનોમિક્સ એમણે લખ્યું. કેમ લખ્યું? દત્તોપંજી ઠેંગડીએ જ્યારે એમને એક પ્રશ્ન કર્યો કે શું આની પહેલાં, આઝાદી પહેલાં ભારતમાં અથવા તો હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુ ચિંતન, આર્થિક ચિંતન હતું જ નહીં કે હિન્દુસ્તાનનું? અને એના પરથી એમણે વિચાર આવ્યો. સ્વદેશી જાગરણ મંચના ફાઉન્ડર મેમ્બર બન્યા, હિન્દુ અર્થચિંતન, હિન્દુ ઇકોનોમિક્સ નામનો દળદાર ગ્રંથ લખ્યો, એ કટ્ટર જેને કહી શકાય એવા સંઘી બની ગયા. બરાબર, આ એક જેમ બાળાસાહેબ ઉદ્ધાર માટે કહ્યું, છતાં બાળાસાહેબ ઉદ્ધાર માટે આપને કહું છું કે બાળાસાહેબ ઉદ્ધારજીએ ભલે સંઘમાંથી સામ્યવાદી વિચારમાં ગયા, શાખામાં કદાચ નહીં આવ્યા, પરંતુ સંઘની વિચારધારાને એમણે વખોડી નહીં, ક્યારેય એમને ટિપ્પણી નહીં કરી. આ એક વિષય. બીજી વાત એમણે કરી કે કેટી થોમસ સાહેબનું જેમ ઉદાહરણ લીધું, બાબા સાહેબ આંબેડકરજી હિન્દુ રાષ્ટ્રના વિરોધી હતા. આપણે આવું જ્યારે કહીએ છીએ હિન્દુ રાષ્ટ્રના વિરોધી એવું કરવા કહેવા કરતાં, એક જાતિગત વિષમતા હિન્દુ સમાજની એટલી તીવ્ર કક્ષાએ હતી કે સ્વાભાવિક છે કે બાબા સાહેબ આંબેડકરજીના કોઈ પણ વિચાર સાથે આમ સમાજ પણ સહમત થાય કે કૂતરા બિલાડા જેવા પ્રાણીઓ માટે પણ જો આદર થતો હોય પરંતુ એક મનુષ્ય માટે ન થાય. તો સ્વાભાવિક છે કે એવા હિન્દુસ્તાન, હિન્દુ રાષ્ટ્રની શું વાત કરવી. બાબા સાહેબ આંબેડકરજીનો બહુ પ્રખર વિચાર આ બાબતમાં હતો. પરંતુ જે કામ માટે નીકળ્યા હતા, એમણે જ્યારે સંઘ શિક્ષા વર્ગની એમણે મુલાકાત લીધી સ્વયં 1939માં, ત્યારે એમણે કહ્યું કે મારા મનમાં જે હિન્દુસ્તાન માટેની કલ્પના છે, સમરસતાની કલ્પના છે, હું જે કામ કરવા માગુ છું, મને આશ્ચર્ય થાય છે કે એ કામ તો સંઘે ક્યારનું શરૂ કરી દીધું છે. હવે આ બાબા સાહેબ આંબેડકરજીના સંઘ માટેના ભાવપૂર્ણ વિચારો છે. એને એવું નહીં માનીએ કે સંઘના વિરોધી હતા. હા, એક કલ્પના છે, કોઈ રેડિકલાઇઝમનું આપણે વિચાર નથી કરતા. બીજી વસ્તુ એમણે કહી, તમારી તમે જે વાત કરી કે સરદાર પટેલના પત્રોમાં અને બીજી જે કંઈ જગ્યાએ ઉલ્લેખ થયો છે, સરદાર વલ્લભભાઈ પટેલે એક ઓફર સંઘના લોકોને કરી કે ભાઈ તમે પ્રખર રાષ્ટ્રવાદી છો, દેશભક્ત સંગઠન છો, તમે શા માટે કોંગ્રેસનું સમર્થન નથી કરતા, તમે કરી દો ને. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે સ્વયં સંઘના આ શિસ્ત, અનુશાસન અને વિચારથી પ્રભાવિત હતા જ. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારેય સંઘ વિરોધી નહોતા. ભલે એક ગાંધીજીની હત્યા પછીનો જે કેસ ચાલ્યો અને એ બાબતની અંદર ગુરુજીની ધરપકડ પણ કરવામાં આવી અને એમાંથી નિર્દોષ સંઘ સાબિત થયો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના મનની અંદર આ બહુ સ્પષ્ટતા હતી કે સંઘ એ વિશુદ્ધ રાષ્ટ્રવાદી સંગઠન છે, એક સામાજિક રાષ્ટ્રવાદી સંગઠન છે. સરદાર વલ્લભભાઈ પટેલ માટે પણ આ વિષય, એમના માટે કોઈ બાયસ રહેતો નહોતો સંઘ. હવે જો આ વિષય આપણે આટલા બાયસ કહેતા હોઈએ, એક વામપંથીએ ગઈકાલે એમની ચર્ચામાં કહ્યું કે બધી આઝાદી પહેલાંની વાતો હતી અને ગાંધીજી તો એની પહેલાં ગયા હતા, તો સાહેબ 1964માં શા માટે પંડિત જવાહરલાલ નહેરુએ સંઘને આમંત્રણ આપ્યું કે તમે રાષ્ટ્રની જે 26 જાન્યુઆરીની પરેડમાં સંઘ પાર્ટિસિપેટ થાય? શા માટે
જે ફ્લેગ કમિટીને એ બધા જે વિષયોની રચના થતી હતી જે તે સમયે, એ વખતે પણ સંઘની રાય લેવામાં આવતી હતી. અને ભારત 1962ના ચીનના યુદ્ધ સાથેના પછી જે સર્વપક્ષીય દળની બેઠક બોલાવી, સ્વયં પંડિત જવાહરલાલ નહેરુએ પરમ પૂજ્ય શ્રી ગુરુજીને આમંત્રણ કર્યા કે તમે પણ આવો અને આ વિષયમાં આપનો પણ અભિપ્રાય મૂકો. અનેક સંગઠનો દેશની અંદર કામ કરતા હતા, રાષ્ટ્રવાદી સંગઠનો હતા, હિન્દુવાદી સંગઠનો હશે, પરંતુ શા માટે પંડિત જવાહરલાલ નહેરુને સંઘને બોલાવવાની જરૂરિયાત પડી? સારી વાત છે, પંડિત જવાહરલાલ નહેરુનું કૃત્ય ખોટું નહોતું. તમે હજી ખોટું કહેતા હશો તો હજી એવા અનેક વિષયો નીકળશે, એ ખોટું નહોતું. સારું કર્યું ને. પ્રણવ મુખર્જી સાહેબનો જે વિષય આજનો આપણે ચલાવીએ છીએ, પ્રણવ મુખર્જી ઇતિહાસથી બહુ સુપરિચિત છે, સંઘના વિષયોથી સુપરિચિત છે, અને એટલા માટે ઉપરાષ્ટ્રપતિનો કાળ પૂરો થયા પછી આજે મળી રહ્યા છે એવું નથી. સ્વયં એમણે મોહનજીને પોતાના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન જ પોતાના રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપ્યું હતું, સ્વયં એ મળ્યા હતા, સહભોજ કર્યું હતું. હવે ત્યાં સુધી કોઈને વિરોધ નહોતો, અને હવે અચાનક એક આમંત્રણ કોઈ મહેમાન તરીકે જાય છે, રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યક્રમમાં જાય છે, એનો જો વિરોધ આપને લાગતો હશે તો મને તો લાગે દયા આવે કોંગ્રેસની અને બીજા વામપંથી સંગઠનોની. હું એમ માનું છું કે મુદ્દાઓ લગભગ બધા તમારા તમે રજૂ કરી દીધા. જે વાત કરી હતી હું એના સંદર્ભમાં કહું છું કે વલ્લભભાઈ પટેલે જે શબ્દો વાપર્યા હતા, ઉલ્લેખ કર્યો હતો, એ ચર્ચા, એ મૂળ શબ્દો જેને આપણે કન્ડેમ કરવાની કોશિશ કરી યથાશક્તિ. સરદાર વલ્લભભાઈ પટેલના જે પત્રો છે, સંપાદન કર્યું હતું પીએન ચોપડા અને પ્રભાત ચોપડા, એ લોકોએ જે વિશંકરના સંપાદનવાળા બે વોલ્યુમમાં છે અને એ સંપાદન કર્યું હતું. એમાં અને અડવાણી જ્યારે ગાંધી હત્યાની વાત કરતા કોટ કરે છે ત્યારે પત્રનો ઉપરનો ભાગ કોટ કરે છે, નીચેનો ભાગ કોટ નથી કરતા. એટલે હું એના સંદર્ભમાં કહું છું હરેશભાઈ, એમાં એમ લખ્યું હતું કે ગાંધીજીની હત્યા પર સંઘે મીઠાઈ વેચી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના પત્રમાં બીજું, ગાંધીજીની હત્યા આરએસએસ ઉપર પ્રતિબંધ જ્યારે લગાવવામાં આવ્યો 1948માં સપ્ટેમ્બર મહિનામાં, ત્યારે આરએસએસના પ્રમુખ એમએસ ગોવલકરજીએ સરદાર વલ્લભભાઈ પટેલને જે પત્ર લખ્યો હતો અને આરએસએસ ઉપરનો પ્રતિબંધ હટાવવા માટેની માગણી કરી હતી, એના પર સરદાર વલ્લભભાઈ પટેલે 11 સપ્ટેમ્બર 1948માં જે જવાબ લખ્યો હતો એમાં એમણે કબૂલ કર્યું હતું કે આરએસએસ હિન્દુ સમાજ માટે કામ કરે છે, એમાં કોઈ શક નથી, એમણે સ્પષ્ટપણે કીધું. પણ આરએસએસ બદલાની યાગ સાથે ખીલી રહી છે, મુસલમાનો પર હુમલા કરી રહી છે, અને તેમના તમામ ભાષણોમાં સાંપ્રદાયિકતાનું જહર ભારોભાર હોય છે, અને આ જહરનું પરિણામ, આ ઝેરનું પરિણામ દેશને ગાંધીજીનું બલિદાન સ્વરૂપે ચૂકવવું પડ્યું છે. ગાંધીજીની હત્યા કરનાર ગોડસે કે વીર સાવરકરજી જેમણે પકડવામાં આવ્યા હતા, આ લોકો સંઘ સાથે સંકળાયેલા હતા એવો આક્ષેપ પણ જે તે સમયે થયો હતો. અને બીજું, જે સમયે ગાંધીજીની હત્યાના આરોપ હેઠળ સંઘ નિર્દોષ સાબિત થયો, જે ક્ષણે સંઘ નિર્દોષ સાબિત થયો, ગાંધીજીની હત્યાનો આરોપ એના પર હતો, સંઘ નિર્દોષ સાબિત થયો. ગુરુજીએ ગોલવેલકરજીએ લિખિતમાં સરદાર વલ્લભભાઈ પટેલને નહીં, સરદાર વલ્લભભાઈ પટેલને માફી માંગી છે. એમણે ત્યાં સુધી કીધું કે હું હવે જન આંદોલન કરીશ, મને જેલમાં એમ કીધું, સંઘ ઉપરની જે દ્વેષ કોંગ્રેસ રાખી રહી છે, મારી વાત સાંભળો, જાણીબુજીને. અને એમણે કીધું કે નહીતર હું સમગ્ર દેશની અંદર એક આંદોલન ઉભો થઈ શકે. તમે ઇતિહાસને વિકૃત કરી રહ્યા છો, મારી વાત સાંભળો, હું તમને કહું છું. આમાં ગુરુજીએ માફી માંગી હતી સરકાર પાસે, અને એવી લિખિતમાં બાંયધરી આપી હતી સરદારને અને સરકારને કે આરએસએસ એક શુદ્ધ સૈદ્ધાંતિક અને શુદ્ધ એક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, સાંસ્કૃતિક સંગઠન છે. અને સાંભળો, બંધારણ, અમે લિખિત બંધારણ આપીએ, એટલે નહીં, એમને એમ કીધું કે અમે ખાતરી આપીએ છીએ કે સંઘનો કોઈ પણ કાર્યકર રાજકારણમાં ભાગ નહીં લે, આમ તો ફક્ત સાંસ્કૃતિક સંગઠન છે અને સંસ્કૃતિ માટે જ અમે કામ કરીશું. એ પછી તમે એક કામ કરો છો, અને સીધો દાખલો છે તમારી સમક્ષ, નરેન્દ્રભાઈ મોદી સંઘના પ્રચારક આજે પ્રધાનમંત્રી છે. સીધી વાત છે, તમે સમજો. 1948માં મહાત્મા ગાંધીજીની હત્યા થઈ, એ પછી સંઘ ઉપર જે પ્રકારના આક્ષેપો થયા, આક્ષેપો નહીં થયા, એની મારી વાત સાંભળો, એ પછી સંઘને જે સહન કરવું પડ્યું, સત્ય બહાર આવ્યું, સહન કરવું પડ્યું, અને દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓ, વામપંથીથી લઈને બધા જ લોકો, જ્યારે આ દેશમાં રાજકીય સંગઠનના ભાગરૂપે પણ એક વિશુદ્ધ મૂલ્યનિષ્ઠ રાજનીતિ પણ આ દેશની અંદર ચાલવી જોઈએ,
કારણ કે મૂલ્યનિષ્ઠ રાજનીતિ એ વખતના સમયમાં લગભગ મૃતપાય થઈ કોંગ્રેસની આ નીતિને કારણે. રાજનીતિમાં અમે ભાગ નહીં લઈશું. નહીં એટલે ખાતરી આપીએ છીએ, રેકોર્ડ દસ્તાવેજ છે. સંગ તરીકે અશોકભાઈ સંગ તરીકે ગુરુ ગોલવલકરજીએ એમ કીધેલું કે અમે આજે પણ નથી કરતા. 1952 માં પછી જનસંઘ ઊભો કરી દીધો. રાજનીતિમાં ભાગ લેવાનો હોય છે એ સંઘમાંથી મુક્ત થાય છે, એ સંઘની વ્યવસ્થામાંથી મુક્ત થાય છે. આજે પણ છે, આજે પણ નિયમ છે. મારે પણ એક પ્રકારની આ રાષ્ટ્રીય પાર્ટીનું નિર્માણ કરવું છે. ગુરુજીએ કીધું કે તમારે એવી રાજકીય પાર્ટીનું નિર્માણ કરવું હશે તો સંઘ તમને મદદ કરશે, પરંતુ સંઘ જ રાજનીતિ ચલાવશે. આવું નહીં બને. સંઘને પૂછ્યા વગર સંઘે એમના અત્યારે આ દેશની સરકાર વસ્તુ સમજી લો. આખા દેશ જાણે છે. અશોકભાઈ આજે સરકાર વ્યવસ્થાનો પ્રશ્ન તમે કદાચ નથી જાણતા. એવું કહું તમને, આ ચર્ચા વધુ ગહન રીતે આપણે કરીશું. આગળ ચર્ચા કરીશું. તમને એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ આ ચર્ચા ફરીથી આપણે જોડાઈશું. આ ચર્ચામાં વિરામ બાદ ફરી મળીએ. નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. RSS સાથે આભાર છે. કેમ એ મુદ્દા ઉપર ચર્ચા, ગરમાગરમ ચર્ચા ચોપાટ કાર્યક્રમમાં ચાલી રહી છે અને ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે હરેશભાઈ ઠક્કર, RSSના ખૂબ સિનિયર મોસ્ટ અગ્રણી, કોંગ્રેસ પક્ષ તરફથી સિનિયર નેતા અશોકભાઈ પંજાબી અને રાજકીય વિશ્લેષક તરીકે સિનિયર મોસ્ટ પત્રકાર હરિભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. હું એક મુદ્દો જે વાત હતી, જે મુદ્દો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલે સંઘને ક્લીન ચીટ આપી હતી ગાંધીજીની હત્યા સંદર્ભમાં. એમાં ઉલ્લેખ છે કે 27 ફેબ્રુઆરી 1948 રોજ એક ચિઠ્ઠી લખી અને તેમણે કહ્યું હતું કે ગાંધીજીની હત્યામાં સંઘનો સીધો હાથ નથી. જોકે સંઘ અને મહાસભાએ ગાંધીજીની હત્યાનું સ્વાગત કર્યું હતું એવા ઉલ્લેખો પણ છે. આપ સ્વીકારો છો આપ હરેશભાઈ? નહીં, મને એવી માહિતી નથી. પરંતુ હું તમને એટલા માટે કહું છું કે અનેક હિન્દુવાદી સંગઠનાઓ છે જેની રાષ્ટ્રીય કામની કલ્પના સ્પષ્ટ ન હોવાને કારણે જો રેડિકલ હિન્દુઇઝમની કોઈ વાત કરશે તો સંઘ તો એને પણ સ્વીકાર્ય નથી. એટલે તમે દક્ષિણ ભારતમાં હમણાં જે કંઈ લવ જિહાદ, હું એટલા માટે કહું છું કે જે રેડિકલાઇઝમની વાત કરશે એ તો સંઘને એને પણ સ્વીકાર્ય નથી. સંઘ એને પણ સાહેબ, સંઘ જાતિગત અનામતના મુદ્દા ઉપર પુનઃ સમીક્ષા માગે છે. તમે આંબેડકરજીનો દાખલો આપ્યો તો જાતિગત અનામતની પુનઃ સમીક્ષા થવી. મિસઇન્ટરપ્રિટેશન છે, બીજું કાંઈ નથી, મિસઇન્ટરપ્રિટેશન છે. તમે 1981નું બાળાસાહેબ દેવરાજીનું પુનાની વ્યાખ્યા વસંત વ્યાખ્યાન માળાનો સ્પષ્ટ સંદેશો સાંભળો. નહીં સાહેબ, હું તો એ હું 1960માં મારો જન્મ છે અને મેં હમણાં 5 જણ ઓર્ગેનાઇઝરના ઇન્ટરવ્યુમાં મોહન ભાગવતજીએ જે વાત કરી હતી એક પત્રકાર તરીકે હું વાંચીને આપની સમક્ષ વાત કરું છું. તમે મને છેક દસકાઓ પહેલા તમે એ પછી પણ 2 વખત 3 વખત જાહેરમાં, જાહેર કાર્યક્રમમાં પૂજનીય મોહનજીએ ઉલ્લેખ કર્યો છે કે આ ક્યારેય અનામત સમાજની જે વાત છે એ ક્યારેય સંઘ કહેતો નથી કે અનામત કાઢી નાખ્યું છે. ક્યારેય નહીં કહેતો. ઓર્ગેનાઇઝર પહેલાથી છે. દાદરી કેસમાં જે મિસ અન્ડરસ્ટેન્ડિંગ અને અર્થ ખોટા અર્થઘટનવાળું રિપોર્ટિંગ કરીને માહોલ ભડકાવવાની કોશિશ થઈ આ 5 જણ અને ઓર્ગેનાઇઝરમાં, એ અંગે શું કહેવું છે? નથી, સંઘે બહુ જ નીતિ સ્પષ્ટ કરી છે અનામત માટે. સંઘ આજે પણ આ કાયમ છે. દાદરી કેસની વાત કરું છું. કોઈ પણ સંજોગો દાદરી કેસની વાત, દાદરી કેસ સંઘે જે લેખો આવ્યા હતા 5 જણમાં ઓર્ગેનાઇઝરમાં એનો ખુલાસો કરો એમ પૂછી રહ્યા. દાદરીનો સંદર્ભ કહો તો મને જરા. જીવતો સરળ બીટ કેસમાં જે મર્ડર થયું તે સંદર્ભમાં. અગર કોઈ આવું કૃત્ય કર્યું છે તો સંઘના સ્વયંસેવકોનો હાથ હોય તો બતાવો. બાકી જેણે કર્યું છે એને તો એનો સ્વીકાર કરીએ છીએ કે ભાઈ જગન્ય કૃત્ય. હું કેમ કહેવા માંગતો હતો, ચર્ચા ચાલતી હતી ત્યારે 2 વસ્તુ છે. ઠક્કર સાહેબ વાત કરતા હતા કે ઘણા લોકો RSSની વિચારધારાથી પ્રભાવિત થઈને સંઘમાં જોડાઈ ગયા.
એવી રીતે ઘણા લોકો સંઘની પ્રચાર તમે એટલું તો સ્વીકારો છો ને કે મોરબીનું મચ્છું ઓનારત જે થઈ એ જુદી વાત, દેશમાં જ્યારે જ્યારે કેલેમિટી સર્જાઈ ત્યારે સેનાની જેમ ખડે પરગે સેવા કરી હોય તો આરએસએસ ના સ્વયંસેવકોએ કોઈ પણ જાતની પ્રસિદ્ધિ થી દૂર રહીને જુદો વિષય સ્વીકારો છો? એ ડોક્ટરજી ના શબ્દો છે, પ્રસિદ્ધિ થી દૂર રહેવું એ ડોક્ટરજી ના શબ્દો છે, જે ડેડિકેશન ને આ વિષય જુદો છે, સાચી વાત છે. નહીં આ વિષય જુદો છે એના સ્વીકાર, પણ તમે સ્વીકારો ને એમાં ખોટું શું છે? નહીં ક્યાં ખોટું નથી, સંઘ સારું કામ કરે છે એ તો તમારે સ્વીકારવું. હું તો બીજી વાત કરતો હતો, આનો આ મુદ્દો અત્યારે નથી, હું વાત એમ કરતો હતો કે વિચારધારાઓની લડાઈમાં હંમેશા સંક્રમણ કાળ જ્યારે આવતો હોય છે ત્યારે એકબીજાને માનનારા એકબીજા સાથે ઘણી જગ્યાઓ પર સામેલ થઈ જતા હોય છે, પણ વિચારધારાની લડાઈ હંમેશા સીધી દિશામાં આગળ વધતી હોય છે. સંઘ એક રાષ્ટ્રવાદી સંગઠન છે, જ્યારે આ વાત કહેવામાં આવે છે ત્યારે મારો માંદો છે. હું એમ કહું છું કે આરએસએસ રાષ્ટ્રવાદી સંગઠન નથી, આરએસએસ એક હિન્દુ સમાજનું સંગઠન છે. રાષ્ટ્ર એટલે શું? રાષ્ટ્રની જે પરિભાષા છે, નેશનની પરિભાષા છે કે રાષ્ટ્રની અંદર હંમેશા વિવિધ ધર્મો, નાતિઓ, નસલો બધી ભેગા થઈને જેનું એક હિત હોય, સામૂહિક હિત હોય, આ બધું માનવ સમૂહ ભેગું થાય, નિશ્ચિત ભૂભાગ હોય, એને રાષ્ટ્ર કહેવામાં આવે છે. ભારત એક રાષ્ટ્ર કહી શકાય છે. ભારત જ્યારે પોતાની આઝાદીની લડાઈ લડી રહ્યો હતો ત્યારે પોતાને રાષ્ટ્રવાદી સંગઠન કહેનારા સંઘ પરિવારના લોકો ક્યાં હતા? આક્ષેપ નથી કર્યો, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહાત્મા ગાંધીનું ચારિત્ર ખંડન કરીને, એમની સામે વિકૃતિઓ ઉભી કરીને, નવજવાનોને ગુમરાહ કરીને એની હત્યા કરવામાં આવી અને જે પિસ્તોલ એને આપવામાં આવી છે. પંડિત જવાહરલાલ નહેરુએ જાહેરમાં કહ્યું કે આઈ વિલ ક્રશ ધ આરએસએસ. પરમ પૂજ્ય શ્રી ગુરુજી કીધું આઈ વિલ ક્રશ ધ મેન્ટાલિટી ઓફ પંડિત જવાહરલાલ નહેરુ. મને લાગે છે તમે જે પ્રશ્ન કર્યો ગોડસે નો પ્રશ્ન કર્યો, ગોપાલ ગોડસે ઇઝ ઓન રેકોર્ડ સેઇંગ કે ટીલ ધ લાસ્ટ મોમેન્ટ બધા જ ગોડસે ભાઈઓ એ સંઘના સ્વયંસેવક હતા. ગોપાલ ગોડસે કોંગ્રેસ સાથે પણ જોડાયેલા હતા, એમનો આ સ્ટેટમેન્ટ છે, એમણે કોંગ્રેસની સાથે રેકોર્ડ ઉપર છે. મજાની વાત કરું સંઘના સંસ્થાપક કોંગ્રેસી હતા. હરિભાઈ સંઘના સંસ્થાપક કોંગ્રેસી હતા. હું એટલે કહું છું કે હું એક મજાની વાત કરું છું, તમે ઇતિહાસ તપાસી લેજો. લોકસભાની અંદર સી કે જાફર શરીફ એવું જ્યારે એવું કહેતા હતા કે હું જ્યારે નાનો હતો ત્યારે સંઘની શાખામાં જતો હતો. આ જેણે આજે વિરોધ વ્યક્ત કર્યો છે ને લોકસભાના, તમે એને હિસ્ટ્રી તપાસી લેજો. કોંગ્રેસી હતા કારણ કે એ વખતે મુસ્લિમ લીગની સામે એકમાત્ર હિન્દુવાદી રાજનીતિ પાર્ટી હતી, એકમાત્ર કોંગ્રેસ હિન્દુવાદી પાર્ટી હતી. અને ડોક્ટર સાહેબ તો એની પહેલા સંઘની સ્થાપના પહેલા કોંગ્રેસમાં હતા. હિન્દુવાદી નીતિઓ અથવા તો રાષ્ટ્રીય નીતિઓ સાથેની કોંગ્રેસ એ વખતે હતી, ડોક્ટર સાહેબ કામ કરતા હતા, પરંતુ સ્વયંસેવકત્વના ભાવ નીચે. અને જ્યારે જેને કહી શકાય કે પોતાના સ્વજનોનો જે લોક થયો છે, વિશ્વભરમાં રાષ્ટ્રવાદી સંગઠન નથી એમ વખતો વખત અશોકભાઈ જે બોલે છે અને જે કહી રહ્યા છે એના બેક ઓફ ધ માઇન્ડ જે વાત પડેલી છે કે તમે તો રાષ્ટ્રધ્વજનો પણ વિરોધ કરતા હતા. એમણે તો કીધું કે રાષ્ટ્ર એટલે શું, એમણે કીધું હવે આ વિષય બહુ લાંબો છે. અને રાષ્ટ્રની જે પરિભાષા છે હું એટલે કહું છું સંઘે તો રાષ્ટ્ર માટે, હરિભાઈ રાષ્ટ્રધ્વજનો આરએસએસ એ વિરોધ કરતો એ મુદ્દો પણ મને લાગે છે. સંઘની શાખાઓમાં ભગવો ધ્વજ ફરકાવવામાં આવે છે, સંઘના કાર્યાલય ઉપર પણ ભગવો ધ્વજ જ ફરકાવવામાં આવતો હતો ફોર ક્વાઇટ સમ ટાઈમ. અને મને લાગે છે જે કોંગ્રેસીઓએ ત્યાં જઈને નાગપુર સંઘ કાર્યાલય ઉપર ત્રિરંગો ફરકાવ્યો એ લોકોની સામે પોલીસ કેસ થયા હતા અને એ આપણી સામે છે. પણ હવે સંઘ છે ને એ ત્રિરંગો ફરકાવે છે, સંઘ કાર્યાલય ઉપર ફરકાવે છે, એટલે આપણે છે ને એને એ ડેવલપમેન્ટને આવકારવી જોઈએ. બિલકુલ, ત્રિરંગાનો વિરોધ નહોતો મારી વાત. એમણે પરમ પવિત્ર ભગવા ધ્વજ સંઘની શાખાઓમાં એટલા માટે કે રાષ્ટ્રીય ગુરુ છે, ગુરુ તરીકે સ્વીકારવામાં આવે છે,
શૌર્ય બદલાનું પ્રતીક છે, સમર્પણ અને ત્યાગનું પ્રતીક છે. લાસ્ટ એટલે શું તમે ખુલાસો કરો? લાસ્ટ તમે કોને કહો છો? હિન્દુ રાષ્ટ્રનું બહુ તત્વપંથીએ એની ઘણી વિશદ વ્યાખ્યા આપી છે. રાષ્ટ્ર એટલે બધા ધર્મો, બધી નાતિઓ, બધા નસલો, બધા ભાષાઓનો સમાવેશ થાય. નેહરુનું ભારત માતા કી જયનું કેમ નથી કહેતા? ભારત માતા કી જય ની વાત તમને સ્પષ્ટ કરી દઉં કે ભારત માતા કી જયના પ્રશ્ન ઉપર જ્યારે પંડિત જવાહરલાલ નહેરુને કલકત્તામાં કોઈ નોજવાને પ્રશ્ન પૂછ્યો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ એમ કીધેલું કે આઝાદી પહેલાં એવી એક કલ્પના કરવામાં આવતી હતી કે એક મહિલા છે, વાળ ખુલ્લા છે, જંજીરથી બંધાયેલી છે, એટલે ભારત માતા ગુલામ છે. પણ ભારત માતાનું વર્ષ શું છે હું તમને આજે કહેવા માગું છું. એટલે પંડિત જવાહરલાલ નહેરુએ જાહેર સભામાં કીધું કે કાશ્મીરથી કન્યાકુમારી અને અસમથી ગુજરાત લે કરોડો માણસો જે છે એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમામ જાતિ ધર્મોના લોકો ભેગા થાય, એ બધા ભેગા થઈને ભારત માતા બને છે. એટલે ભારત માતાની જય જ્યારે તમે બોલો છો ત્યારે તમે કોઈ ધર્મ વિશેષની જય નથી બોલતા, તમે સમગ્ર ભારતમાં રહેનારા કરોડો લોકો. ચર્ચા મૂળ મુદ્દા ઉપરથી ક્યાંક ભટકી રહી છે, એટલે એક નાનકડો વિરામ લઈશું અને ફરીથી આ ચર્ચાને આગળ વિરામ બાદ ચોપાટ કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે. અને જે ચર્ચા દેશના તખ્તા, રાજકીય તખ્તા ઉપર ગરમાગરમ ચાલી રહી છે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સંઘના મુખ્યાલય ઉપર એક કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા અને કોંગ્રેસે પ્રણવ મુખર્જીના સંભવિત સંઘ મુખ્યાલયના મુલાકાત સામે નારાજગી વ્યક્ત કરી છે. સંઘના કાર્યક્રમમાં સામેલ ન થવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ત્યાં સવાલ એ થાય છે કે રાષ્ટ્રપતિ બનતા પહેલાં પ્રણવ મુખર્જી લાંબા સમય સુધી કોંગ્રેસમાં હતા અને પ્રણવ મુખર્જીએ RSS માટે જે અભિપ્રાય આપ્યો હતો એ ખૂબ ઉગ્ર હતો, ફાસિસ્ટ પક્ષ તરીકે એને ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હવે એ જ પ્રણવ મુખર્જી આજે સંઘના કાર્યક્રમમાં જાય છે તો ઓપન માઇન્ડથી વિપરીત વિચારધારાવાળી વ્યક્તિ એકબીજાને આમંત્રિત કરે એમાં દારમાં કંઈક કારું છે કે દાર આખી કારી છે કે નજરકારી છે, આ પ્રશ્ન ઘણો ચર્ચાનો વિષય બને છે. હરિભાઈ શું કહેવું છે કે પ્રણવ મુખર્જીમાં હૃદય પરિવર્તન, માનસ પરિવર્તન આવ્યું હશે? હૃદય પરિવર્તન અને મત પરિવર્તન એ આવકાર્ય હોય છે અને દરેકને પોતાનો મત બદલવાનો અધિકાર છે. જેમ બાળાજી હુદ્દાર જે સંઘના સંસ્થાપક હતા એ CPI ના મેમ્બર બને છે અને એ કમ્યુનિસ્ટ થાય છે. જે રીતે મારા પ્રાધ્યાપક સહ દેશપાંડે એ સ્વયંસેવકમાંથી માર્ક્સિસ્ટ થાય છે અને પાછા સ્વયંસેવક થાય છે. એટલે આ મત પરિવર્તન આવકાર્ય છે. પણ જ્યાં સુધી પ્રણવદાનો સવાલ છે, કોણ કહે છે કે પ્રણવદા છે અને કોંગ્રેસને વફાદાર રહ્યા છે? પ્રણવદાએ કોંગ્રેસ છોડી જ હતી 86 માં અને કાઢી મૂક્યા હતા એમને, કારણ કે એ રાજીવ ગાંધી વડાપ્રધાન થાય એ એમને ગમ્યું નહોતું, કારણ કે પોતાનો દાવો હતો. પછી નરસિંહા રાવ જયારે વડાપ્રધાન થયા, અમારે નરસિંહ રાવ પોતે પણ સંઘના સ્વયંસેવક, ઈવન અર્જુનસિંહે પણ કોંગ્રેસ છોડી હતી, એમણે કાઢી મૂકી હતી. નહીં પણ એટલે આ જે છે 89 માં પાછા પ્રણવદા આવ્યા અને આ જ પ્રણવદા એ સંઘને જેને ત્રાસવાદી સંગઠન કહેતા હતા, એટલે એમનું મત પરિવર્તન થઈ શકે. સંઘને જેને જે કહેવું હોય કે, પણ સંઘ જેને એ ધીર ગંભીર રીતે પોતાના કામમાં આગળ વધે છે. સંઘના કેટલાક ધારો કે સ્વયંસેવકો છે જે રાજકારણમાં છે એ બેફામ નિવેદનો કરે છે, એના ઉપર સંઘે કંટ્રોલ લાવવો જોઈએ. એમાં મોહનજી ભાગવતે હમણાં કહ્યું કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત એ સંઘની પરિભાષા ન હોઈ શકે. એટલે જ્યાં જ્યાં ટકોર કરવાની જરૂર પડે છે ત્યાં કરે છે. પણ સંઘ શિક્ષા વર્ગની અંદર જે કોઈ જાય મહેમાન, એ જરૂરી નથી કે સંઘની વિચારધારાથી પ્રભાવિત જ હોય. અશોકજી પાસેથી એ જાણવું છે કે ઈરાદો શું છે, અગત્યનો છે, એ મુદ્દા ઉપર શરૂઆતથી આપણે ચર્ચા કરી હતી. ઈરાદાના સંદર્ભમાં આપણે ચર્ચા કરી તો મને સંઘનો જે ઉદ્દેશ છે ભારતને વિશ્વગુરુ બનાવવું છે, તમને વાંધો છે? વિશ્વગુરુ બનવાનો શું અર્થ? વિશ્વગુરુનો અર્થ શું? પરમ વૈભવની સ્થિતિમાં અંગ્રેજો આ દેશ ઉપર સમગ્ર માનવ જાતિને જય જગત પુકારે જા, સર અમન પે વારે જા.
ભારતને વિશ્વગુરુ બનાવવાની સોનાની ચીડિયા હતી એક એવું કહેવાતું હતું, એ તરફ દેશને લઈ જવો છે, તમને વાંધો છે? મને વાંધો છે, બિલકુલ છે. કેમ? આ દેશને બાકી બીજા દેશોનો સરતાજ બનાવવાનો શું અર્થ છે? વિશ્વગુરુ એટલે શું? આપણે વિશ્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ બનવા માંગીએ છીએ? આ જ વાત હિટલર કરતા હતા. ફર્સ્ટ વર્લ્ડ વોરમાં જર્મનીની હાર પછી જ્યારે નિરાશા અને માયુસીમાં આખું જર્મની ડૂબી ગયો હતો, ત્યાં અરાજકતાનું દોર હતું, આર્થિક જે મુદ્રાસ્ફીતિ બહુ મોટા પાયા ઉપર હતી, કોઈ પણ દિશાહીનતા હતી આખા જર્મનીમાં, ત્યારે હિટલરે આ વસ્તુ ઊભી કરી, હે જર્મનીના લોકો તમે મને સાથ દો, હું આખી વિશ્વની અંદર જે છે સરતાજ બનાવી દઈશ. આ જર્મનીને વામપંથીની વિચારધારાની વાત કરી રહ્યા છે, એ જર્મની ફરાઈ છે, હકીકત છે. આ ભાષા વામપંથીની છે, દેશદ્રોહીતાની હકીકત છે. તમે મારી વાત સાંભળો કે ના બોલો, આ દેશને વિશ્વગુરુ સમજી લો, સમજી લો બનાવવું જોઈએ. આવું વામપંથીઓ બોલે, સાહેબ તમે તો કોંગ્રેસી છો. વિશ્વગુરુ એટલે શું? નહીં, વિશ્વગુરુનો મતલબ, વિશ્વગુરુનો અર્થ છે કે આ વિશ્વ આ દેશમાંથી કોઈ એક સમયે મહાન રાષ્ટ્ર હતું, અહીંયાથી લોકો પ્રેરણા લીધી, એટલે મહાન રાષ્ટ્ર બનાવીને બીજા રાષ્ટ્રનો ડાઉન કરવા આપણે કોઈના પર દમન નથી કરવું, આપણે લીટી લાંબી કરવાની વાત છે. જેનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં ભારત એક એવા ટોચ ઉપર બેસે કે જ્યાંથી વિશ્વને સુખ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આ દેશ પાઠવી શકે છે. આ શાંતિ નહીં, હું એમ કહું કે આ દેશની દેન છે, આ માતૃભૂમિની દેન છે કે સમગ્ર વિશ્વ જ્યારે ચાતક નજરે ભારતની સામે જુએ છે, આજની સમસ્યાઓનો ઉકેલ એ ભારત સમક્ષ જ દેખાય છે. જર્મની હોય છે કે અરે કોણ કે જે બ્રહ્મા છે, તમે હું કહું તમે વામપંથીની ભાષા કેમ બોલો છો? મને એ સમજાતું નથી. આજે આપણા દેશમાં આ તમે ચાઇના તરફ જોવું છે તમારે? નહીં નહીં, આપણા દેશમાં નહીં, તમે ભ્રમિત છો, તમે બ્રહ્મા જોઈ રહ્યા છો. હું એમ કહું કે હું ભારત માતા કી જય બોલું, હું ભારત માતા કી જય બોલું, તમે ભારત માતા કી જયના વિરોધી છો. ભારત માતા ની 10 વાર જય બોલીશ તો પછી તમે કેમ બોલો? ભારત માતાની જય, વંદે માતરમ. આ વંદે માતરમ ભારત માતાની જય નું સૂત્ર, એ સંઘ નું નથી. અશોકભાઈ, વંદે માતરમ એટલે શું થયું? માતૃભૂમિની ઉપાસના થઈ. વંદે માતરમ ભારત માતા માનો છો કે પ્રસાદ બાબુની અધ્યક્ષતાની અંદર બંકિમચંદ્ર ઉપાધ્યાય લખેલું વંદે માતરમ. આજે અમારા કોંગ્રેસની તમામ સભાઓમાં વંદે માતરમ વર્ષોથી બોલાય છે. તમે વિરોધ કરો છો વંદે માતરમ? કોઈ વિરોધ નથી કરતો. તમારા રાહુલ ગાંધી ઉભા નથી થતા વંદે માતરમ? બિલકુલ ખોટી વાત છે તમારી. પૂછો તમે હમણાં. વંદે માતરમ લઈને જંતો હાથમાં લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અંગ્રેજોની લાઠીઓ ખાતા હતા, ત્યારે સંઘના સ્વયંસેવકો આઝાદીની માતૃભૂમિને વંદન કરવાના સંસ્કાર ને વાત મને લાગે છે કે પ્રણવ દા એક રાજકીય વિશ્લેષક તરીકે આનું સમીકપ કેવી રીતે નહીં, હું એમ કહું સાહેબ હરિભાઈ, હા પ્રણવ મુખર્જી એમણે કહ્યું, બહુ સારી વાત કરી, પોતાનો મત પરિવર્તન કરવાની બધાને લોકશાહી છે, છૂટ છે, બરાબર છે. પ્રણવ દાને કોઈ વાત સત્ય સમજાઈ હશે ત્યારે તો એમના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન એવું જરૂરી નથી કે સત્ય સમજાઈ હોય, ત્યારે તો એમણે આમંત્રણ આપ્યું. પ્રણવ મુખર્જી શા માટે સ્વીકારી છે એ હું એટલે જવાબ આપવા માટે તમને કહી દઉં કે પ્રણવ મુખર્જી એક બહુ વિચક્ષણ બુદ્ધિજીવી વ્યક્તિ છે અને એમને આખી જિંદગી કોંગ્રેસની વિચારધારા માટે થોડાક મતભેદ થયા, બહાર ગયા હતા, પાછા આવી ગયા. પણ પ્રણવ મુખર્જીએ શા માટે સ્વીકાર્યું કે નહીં સ્વીકાર્યું હવે જોવાનું બાકી છે. પણ હજુ સુધી પ્રણવ મુખર્જીએ એ નિમંત્રણ સ્વીકાર્યું નથી. પૂછી લો એમને, આવશે તો આવશે. નહીં નહીં પૂછી લો. નહીં નહીં નહીં, તમે પૂછી લો. મને લાગે છે ચર્ચા છે ને જુદી જુદી દિશામાં. પણ તો સ્વીકાર્યું ભાઈ. જનરલ વીકે કૃષ્ણ હું આપને કહું, નહીં આગળ આગળ મંત્રી તરીકે રહ્યા. જસ્ટિસ જસ્ટિસ કે હું મોજીને ઓળખતો નથી. જસ્ટિસ કૃષ્ણ સંઘની જરૂર છે. નહીં નહીં, હું એમની સાથે વાત થયેલી છે, મારી પાસે એમની મેઇલ છે અને જે નરેન્દ્ર મોદીએ એમને મળવા માટેનું કહ્યું હતું એના વિશે એમના જુદા વિચારો હતા, એ 9 પાનાની મેઇલ મારી પાસે છે. એટલે એ આપણે ન કરીએ. મને એમ લાગે છે કોંગ્રેસ વાળા શું કામ વિરોધ કરે છે? શાનો વિરોધ કરે છે? એક મિનિટ, કોંગ્રેસ વાળા શું કામ વિરોધ કરી રહ્યા છે જ્યારે ઇન્દિરા ગાંધી પોતાની મિનિસ્ટ્રીમાં પોતાનો પ્રોપોગન્ડા મિનિસ્ટર વસંત સાઠે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો
સ્વયંસેવક હોવા છતાં એને એમનો વિશ્વાસુમાં વિશ્વાસુ મિનિસ્ટર હતો. નરસિંહા રાવ પરભણીના સ્વયંસેવક હતા જે પ્રાઇમ મિનિસ્ટર થયા. ભાઈ મેં ઘણી વાર તમને કીધું છે. નહીં મને મને ખબર છે, મને એ સાંભળો, પણ હું તમને એનાથી વધારે આગળ એક વાત. વાલ્મીકી ડાકુ હતા જેને રામાયણ લખી છે. નહીં નહીં એક વાર જવા દો. નહીં નહીં એક 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 મિનિટ એવું નથી. બીજું ભાનુ પ્રતાપ શુક્લ, ભાનુ પ્રતાપ શુક્લ એટલે પાંચજન્યના એડિટર રહ્યા, વરિષ્ઠ પ્રચારક રહ્યા. અને ભાનુ પ્રતાપ શુક્લ અને ઇન્દિરા ગાંધીના સંબંધો વિશે જો મને જે મુઝફ્ફર હુસેને જે વાત કરી હતી એ હું અત્યારે કહું તો મને એમ થાય છે કે ઇન્દિરા ગાંધી વોઝ સો ક્લોઝ ટુ આરએસએસ અને પાંચજન્યની પહેલી રીડર ઇન્દિરા ગાંધી હતી. ભલે આરએસએસની ઉપર પ્રહારો કરતી હોય પણ એ પાંચજન્ય વાંચીને પોતે પોતાની પોલિસી નક્કી કરતી. મહાભારતના યુદ્ધકાળની પણ વાત છે. જોગલજીના બાપુજી હિન્દુ મહાસભાના કાર્યકર હતા. મર્યાદાના કારણે સમાપન કરે છે ચર્ચાનું. મહાભારતના કાળમાં પણ પાંડવો અને કૌરવો જયારે યુદ્ધ લડાતું હતું અને જયારે સંધ્યાકાળ થાય અને યુદ્ધનો વિરામ થાય ત્યારે એકબીજાની છાવણીમાં જઈને ખબર અંતર પૂછવાની સૌજન્યતા એ આ દેશના આ હિન્દુ રાષ્ટ્રના સંસ્કાર હતા. અને માટે પ્રણવ મુખર્જી જો આરએસએસના કાર્યક્રમમાં જાય કે પરસ્પર વિચારધારાથી સંમત ના હોય, વિપરીત વિચારધારાવાળી વ્યક્તિ એકબીજાના ત્યાં જાય, એ તો આ દેશની એક ધરોહર છે, સંસ્કાર છે. અને એને સૌએ ખુલ્લાપણથી આપણે સ્વીકારવું જોઈએ. અહીં ચર્ચાનું સમાપન કરી છે. ત્રણેય મહાનુભાવોએ ખૂબ દિલચસ્પ રીતે આક્રમકતાથી પોતાની વાતને રજૂ કરી. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આ હતી ચોપાટ કાર્યક્રમમાં આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો ત્યાં સુધી રજા છો. નમસ્કાર.